बनासकांठा जिलाना धानेरा शहर में 2017 पछी 2020 में गुजरात मुख्यमंत्री विजयभाई रूपाणी आगमन थई रह्युं छे। टूंका दिवसों में मुख्यमंत्री कार्यक्रम आयोजन थता जिला वहीवटी तंत्र सज्ज थई गयुं छे। बनासकांठा जिला कलेक्टर आनंद पटेल साथ जिला तमाम विभाग अधिकारी कर्मचारी मुख्यमंत्री आगमन ने लई तैयारी में गोठवाई गया है। बनासकांठा जिला धानेरा तालुका तेमज धानेरा तालुका नजीक आवेला गामों में आवनारा दिवसों में पीवाना पाणी की समस्या दूर करवा माटे गुजरात सरकार पाणी पुरवठा विभाग द्वारा रूपया 241.34 करोड़ खर्चे सीपू जूथ योजना ने शुरू करवा माटे गुजरात मुख्यमंत्री श्री विजयभाई रूपाणी आगामी 6 डिसेम्बर रविवार रोज धानेरा शहर खाते आवी रह्या छे। धानेरा तालुकाना थावर गाम नजीक बनावेला हेलीपेड खाते उतराण कर्या बाद रोडमार्ग द्वारा थावरती धानेरा थराद रोड पर आवेल आंजना कॉलेज खाते मुख्यमंत्री पहुंची कोरोना गाइडलाइन प्रमाणे आयोजित सभानुं संबोधन करशे। जिला कलेक्टर तेमज एएसपी पूजा यादवे हेलीपेड तेमज सभा माटेनी जग्यानी चकासणी करी हती। जिला कलेक्टर श्री आनंद पटेले बीके न्यूज चैनल साथेनी खास मुलाकात दरमियान मुख्यमंत्रीना कार्यक्रम विशे वधु माहिती आपी हती। धानेरा तालुकामां पीवाना पाणीनी समस्या निवारण अर्थे पाणी पुरवठा तरफथी एक कार्यक्रम आयोजित थवा जई रह्यो छे। कोविडना प्रोटोकॉलने ध्याने लई કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આ કાર્યક્રમ આયોજિત થાય એટલા માટે આજરોજ રક્ષા અધિકારીઓ સાથે સ્તર સુધીની મીટિંગ કરેલી છે અને જે પણ સૂચનાઓ આપવાની છે હાલની પરિસ્થિતિને ધ્યાને લીધા એ પ્રમાણેની સૂચનાઓ જે તે અધિકારીઓને આપવામાં આવેલી છે। સાહેબ શું પ્રોગ્રામ રહેશે સાહેબ, ક્યાં રોકાશે? હાલમાં પ્રસ્તાવિત જે છે એ હાથમુહૂર્ત કાર્યક્રમ છે પાણી પુરવઠા બોર્ડ તરફથી, એટલે એ પ્રસ્તાવિત કાર્યક્રમમાં પ્રાથમિક તબક્કે અત્યારે અહીંયા સર સ્થિતિની ચકાસણી કરવી, અહીંયા કરવાનો થાય કાર્યક્રમ કેવી રીતના કોવિડના પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી કરવી એની હાલે સર સ્થિતિ મારા તરફથી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં હાલ સિંચાઈ તેમજ પીવાના પાણીને લઈ સમસ્યા તેમજ રજૂઆતો મળી રહી છે, જોકે આવનારો સમય પાણીને લઈ વિકટ બને છે। આવામાં ધાનેરા તાલુકાના 77 ગામડાને નર્મદાના નીરનો લહાવો મળી રહ્યો છે, એ આશીર્વાદરૂપ માની શકાય? આખરે આ યોજના શું છે અને કઈ રીતે ધાનેરા તાલુકાના ગામો તેમજ ધાનેરા તાલુકાના નજીક આવેલા ગામોમાં પાણી કઈ રીતે પહોંચાડી શકાશે? ધાનેરા તાલુકાના સરાલ ગામે પાઇપલાઇન દ્વારા ખેંગારપુરાથી નર્મદાનું પાણી આવશે, ત્યારબાદ આયોજન મુજબ ધાનેરા તાલુકાના 77 ગામડા તેમજ દાંતીવાડા તાલુકાના 15 અને ડીસા તાલુકાના 27 એમ બનાસકાંઠા જિલ્લાના કુલ 129 ગામોને આ યોજનામાં આવરી લઈ દરેક ગામમાં નર્મદાનું શુદ્ધ પાણી પીવા માટે પહોંચે તે માટેની યોજના તૈયાર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત 18 માસમાં કામ પૂરું થતાં 3 તાલુકામાં પીવાના પાણીની સમસ્યાનો હલ થઈ જશે। આ શ્રી અત્યારે જે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ધાનેરા ખાતે ખાતમુહૂર્ત માટે 6 તારીખે અહીંયા 6 ડિસેમ્બરે પધારવાના છે, એ બાબતે નર્મદા મેઇન કેનાલ જે 443 ચેનેજ ઉપર આવેલી છે ત્યાંથી પાણી લઈને ખેંગારપુરા આવશે। ખેંગારપુરામાં 40 MLDનો ફિલ્ટર પ્લાન્ટ બનાવીને ત્યાંથી પાણી અહીંયા સરાલ ખાતે લાવવાનું, સરાળથી ધાનેરાના 77 ગામો, 15 ગામ દાંતીવાડા તાલુકાના અને 27 ગામો ડીસા તાલુકાના, આમ ટોટલ 119 ગામ અને ધાનેરા શહેરને પીવાનું શુદ્ધ પાણી આપવાનું સરકારશ્રીનું આયોજન છે અને આ ખર્ચ આ યોજના પાછળ 241.34 કરોડનો ખર્ચ થનાર છે। અત્યારે સાહેબ કામ ચાલુ છે કે હવે થશે કામ? નહીં, આજે ખાતમુહૂર્ત થયા પછી જે એજન્સી ફાઇનલ થઈ ગઈ છે એમના QOP જે મટીરિયલના છે એ બી અપ્રૂવ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ આ કામગીરી હાથ ધરવામાં આવશે। એકથી ગામ બીજા ગામને જોડવા માટે પાઇપલાઇન યુઝ થશે? એમાં એક્ઝિસ્ટિંગ નેટવર્ક કામમાં લીધો છે, જ્યાં જરૂરિયાત જણાશે ત્યાં આગળ નવીન પાઇપલાઇન નાખવામાં અને સાહેબ જે ગામમાં છે ત્યાં આગળ પાણી ટાંકા કે એવી કોઈ વ્યવસ્થા થશે આમાં યોજના? દરેક જગ્યાએ દરેક ગામની અંદર ઊંચી ટાંકી અને સમ છે, પણ જરૂરિયાત જણાય કેમ કે ભાઈ 100 લિટર પ્રમાણે આ પાણી આપવાનું છે માથાદીઠ, જરૂરિયાત જણાય તો એની કેપેસિટી સ્ટોરેજની વધારવામાં આવશે। કેટલો સમયગાળો છે આ યોજના માટે? આનો 18 માસ છે, 18 માસ લગભગ 18 માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં